સ્વાધ્યાયનો દાખલા નંબર 11.10. હવે મિત્રો, આ રેખીય પ્રસરણના દાખલા છે, બરાબર. તમને એવું થિયરીમાં શીખવાડ્યું હતું કે કોઈ પણ ધાતુ છે, કોઈ પણ પદાર્થ છે ને, તમે ગરમ કરો તો વિસ્તરે, બરાબર. એની લંબાઈ, પહોળાઈ, એનું ક્ષેત્રફળ, કદ, આ બધું વધે. તો કેટલી લંબાઈ વધે, લંબાઈમાં કેટલો ફેરફાર થાય, તો એવું તમને સૂત્ર મેં શીખવાડ્યું હતું, બરાબર. આવું કંઈક સૂત્ર તમને યાદ હોય તો ડેલ્ટા એલ લંબાઈમાં કેટલો વધારો, તેનું સૂત્ર હતું ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી, બરાબર. આવી કંઈક હતી. તો આ રેખીય પ્રસરણના આધારિત દાખલા છે. તો પહેલાં રકમ જોઈ લઈએ, જો પછી સમજીએ. બહુ સરળ દાખલા છે. તો 50 સેન્ટીમીટર લંબાઈ અને 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ 40 અંશ સેલ્સિયસ તાપમાને છે. જો તાપમાન 250 અંશ સેલ્સિયસ કરવામાં આવે તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે? શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. પિત્તળ માટે રેખીય પ્રસરણા 2×10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ અને સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક આલ્ફા એલ બરાબર 1.2×10⁵ કેલ્વિન ઇન્વર્સ છે. અહીંયા ભૂલ છે મિત્રો, તાપમાન કેલ્વિન રકમમાં છાપેલું છે, પણ અહીંયા આપણે શું લેવાનું છે, સેલ્સિયસ ઇન્વર્સ. આખો દાખલો સેલ્સિયસમાં ગણશું આપણે, બરાબર. અહીંયા હવે પછીની રકમમાં બધે મોસ્ટલી આવ્યા આ સેલ્સિયસ કેલ્વિનની ભૂલ હશે, બરાબર. તમને જે કન્ફ્યુઝન હોય ત્યાં રાઉન્ડ મારી શકશો, પણ મેં જે ગણ્યું છે એ પ્રમાણે સોલ્યુશન તમારું ઓકે છે. તો આપણે આવી વાત કરે છે, જો પિત્તળ અને બે ધાતુ આપી આપણને રકમમાં, કે પિત્તળ અને સ્ટીલનો સળિયો છે. કેવા છે કે બંને સળિયા છે એની લંબાઈ 50 સેન્ટીમીટર છે અને વ્યાસ કેટલો છે, 3 મિલીમીટર, બરાબર. આવા સળિયા છે, લંબાઈ સરખી છે. જો 50 સેન્ટીમીટર લંબાઈ, 3 મિલીમીટર વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ ને તેટલા વ્યાસવાળા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે. ખ્યાલ આવ્યો? એટલે આપણે લંબાઈ કળીએ, જો પિત્તળ માટે આપણે 1 સંજ્ઞા લઈએ, સ્ટીલ માટે આપણે 2 સંજ્ઞા લઈએ. તો પિત્તળની લંબાઈ L1 કહી દઉં, સ્ટીલની લંબાઈ L2 કહી દઉં. તો લંબાઈ તો બંનેની કેટલી આપી છે, 50 સેન્ટીમીટર, એટલે L1 50, L2 50. તમે આમ કલ્પના કરી શકો, આવા નળાકાર બે સળિયા છે, બરાબર. આ ધારો કે પિત્તળનો સળિયો કહી દઉં અને એની આરે બરાબર બાજુમાં અહીંયા બીજો એવડો જ આ સ્ટીલનો સળિયો જોડી દઉં. આવું કીધું છે, આ 1, આ 2, બરાબર. તો બંનેની લેન્થ L1, L2 લખી નાખી, બરાબર. આ સળિયાની મૂળ લંબાઈ કેટલી છે, 40 અંશ સેલ્સિયસ તાપમાને છે. કે અત્યારે તમે આખો સળિયો છે T1 તાપમાન કહી દઉં તો એ કેટલું છે, 40 અંશ સેલ્સિયસ આખો સળિયો રાખેલો છે, ત્યારે આટલી લંબાઈ છે. હવે એનું તાપમાન કેટલું કર્યું, 250 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે T2 કહી દઉં, બરાબર. ગરમ કર્યો અને બર્નરથી, અને 40માંથી ટેમ્પરેચર 250 અંશ સેલ્સિયસ કરી નાખ્યું. તો તમને એમ કીધું કે આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે, કે આખો બે જોઈન્ટ મારેલા છે એની લંબાઈમાં ટોટલ કેટલો ફેરફાર થાય. તો જો આપણે જોઈ લઈએ કે પિત્તળનો સળિયો છે એની લંબાઈમાં ફેરફાર Δ L1 કહી દઉં, સ્ટીલના સળિયામાં લંબાઈમાં ફેરફાર Δ L2 કહી દઉં, તો આપણને ખબર પડે કે સંયુક્ત સળિયો કહી દો ટોટલ, તો કુલ ફેરફાર કેટલો થાય લંબાઈમાં, Δ L બરાબર લખી શકાય Δ L1 + Δ L2 લખી શકાય. હવે જો અહીંયા બંને સળિયા અલગ અલગ ધાતુના છે, એટલે બેની લંબાઈમાં ફેરફાર એ કેવો થશે, અલગ અલગ. તો આપણે Δ N1 Δ L2 ધારીએ તો ટોટલ ફેરફાર શું થાય, Δ L1 + Δ L2 થાય, બરાબર. અને બંને સળિયા માટે તમને રેખીય પ્રસરણાંક આપેલો છે. જો કે પિત્તળ માટે આલ્ફા, રેખીય પ્રસરણાંક એટલે આલ્ફા, તો પિત્તળ માટે α1 કહી દઉં, સ્ટીલ માટે α2 કહી દઉં. તો પિત્તળ માટે કેટલો છે, 2×10⁻⁵, અને સ્ટીલ માટે કેટલો છે, 1.2×10⁻⁵, બરાબર. તો આવું થાય. અને બંને સળિયા કહી દો તો જો એક મારે તાપમાનનો ફેરફાર એ જરૂર પડશે, તો તાપમાનનો ફેરફાર Δ T કહી દો તો કેટલો થશે બંને સળિયા માટે, તો 250 - 40 બરાબર 210, કેમકે બે જોઈન્ટ મારેલું છે, તો પહેલાં 2નું 40 હતું અને પછી ગરમ કરીને બંનેનું કેટલું કર્યું, 250, એટલે ચેન્જ કેટલો થશે, 210. તો જો આપણે Δ L લાવવાના છે હવે આપણી રકમમાં, તો આપણને ખબર છે Δ L1 Δ L2, અને Δ L નું સૂત્ર શું છે રેખીય પ્રસરણનું, α L Δ T.
ચાલો આ પ્રમાણે લખો તો પિત્તળ માટે શું થશે આલ્ફા વન એલ વન ડેલ્ટા ટી, સ્ટીલ માટે શું થશે આલ્ફા ટુ એલ ટુ ડેલ્ટા ટી, બરાબર. તો હવે સીધી કિંમત મૂકી દો. જો આલ્ફા વન કેટલા છે 50 સેન્ટીમીટર, બરાબર, સોરી એલ વન લંબાઈ કેટલી છે 50 સેન્ટીમીટર, આલ્ફા વન કેટલા છે 2×10⁻¹, ડેલ્ટા ટી કેટલો 210. એ જ રીતે સ્ટીલ માટે શું થાય, તો આલ્ફા ટુ કેટલા 1.2×10⁻¹, લંબાઈ કેટલી 50, તાપમાનનો તફાવત કેટલો 210. થઈ ગયું. તો આનું સાદરૂપ આપો તો આ થઈ ગયું 0.21 અને આ પ્લસ કરીને આ છે 1.126. એનો પિત્તળ માટે કેટલી લંબાઈ વધી 0.21 અને સ્ટીલ માટે 0.126 જેટલી, તો ટોટલ કેટલી થઈ 0.34 સેન્ટીમીટર. એટલે સંયુક્ત સળિયાની લંબાઈ 0.34 સેન્ટીમીટર વળે. હવે એક પ્રશ્ન શું કીધું છે તમને આમાં, કે જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે. ઉષ્મીય પ્રતિબળ એટલે જંકશન ઉપર કોઈ ફોર્સ પેદા થશે કે નહીં, બરાબર. તો જો અહીંયા આવું મેં આન્સર લખ્યો છે કે સળિયાના બંને છેડા પ્રસરવા માટે મુક્ત છે, એટલે જંકશન પર કોઈ પ્રતિબળ ઉદ્ભવે નહીં. જો પ્રતિબળ ઉદ્ભવે એટલે શું, માની લો અહીંયાથી તમે આ સળિયાને ગરમ કરો છો અને માની લો અહીંયાથી આ બે દિવાલ વચ્ચે ફિટ કરેલા છે આ સળિયા, આ દિવાલ છે સમજો, અને એની વચ્ચે આ બે સળિયા ફિટ કરેલા છે અને અહીંયાથી ગરમ કરો તો વિચારો શું થાય. તો જો આને ગરમ કરીશ એટલે સળિયાની લંબાઈ વધશે, લંબાઈ વધશે તો અહીંયા પ્રસરવા માટે જગ્યા નથી એટલે આ સળિયા શું થશે, આમ બેન્ડ થઈ જશે કે નહીં, બરાબર. તો અહીંયા પ્રેશર પેદા થશે, એને આપણે કહીશું ઉષ્મીય પ્રતિબળ, બરાબર, ઉષ્માને કારણે ઉદભવ્યું. પણ ક્યારે, બંને સળિયા પ્રસરવા માટે મુક્ત નથી, જગ્યા ફિક્સ છે. તો પણ માની લો આ દિવાલ નહીં એમનામ જ સળિયા છે, તો કોઈ પ્રેશર સળિયામાં ઉદ્ભવશે અહીંયાથી ગરમ કરો તો નહીં ઉદ્ભવે, અહીંયા એ વિસ્તરી જશે, લેન્થ વધી જશે. ખ્યાલ આવે શું કહેવા માગું, એટલે અહીંયા સળિયાના બંને છેડા પ્રસરવા મુક્ત છે એટલે જંકશન ઉપર કોઈ ફોર્સ ઉદ્ભવવાનું નથી, બરાબર. જો એ બંધાયેલા હોય, બરાબર, જગ્યા ફિક્સ હોય પ્રસરવાની, તો ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.9, રકમ જોઈએ. 27° સેલ્સિયસ તાપમાને 1.8 મીટર લાંબા પિત્તળના તારને બે દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલા છે. જો તારને -39°સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે? તારનો વ્યાસ 2 મિલીમીટર છે. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક 2×10⁻¹ કેલ્વિન ઇન્વર્સ છે. યંગ મોડ્યુલસ 0.91×10⁻¹ પાસ્કલ છે, બરાબર. સમજો શું કીધું, પિત્તળનો તાર છે અને એને બે દ્રઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલો છે. એટલે શું, તમે એમ સમજી લો કે આ પિત્તળનો તાર છે અને અહીંયા દિવાલારી છેડો જોઈન્ટ કરેલો છે, બરાબર. હવે શું કર્યું, કે તારને -39°સેલ્સિયસ તાપમાન સુધી ઠંડો પાડવામાં આવ્યો, બરાબર. જો સ્ટાર્ટિંગમાં તાર કેટલા તાપમાને હતો, 27°સેલ્સિયસ, કિંમત જોવી હોય તો એ જોતા જઈએ, બરાબર ને. પછી શું કર્યું, -39°સેલ્સિયસ સુધી એને ઠંડો પાડ્યો. તો જો પ્રારંભમાં તાપમાન T1 કહી દઉં તો 27°સેલ્સિયસ, બરાબર. તો અહીંયા કેલ્વિનમાં ફેરવીએ તો 27 વત્તા 273 તો 300 કેલ્વિન. અને પછી અંતિમ તાપમાન, તો એને શું કર્યું, 39°સેલ્સિયસ -39° સુધી ઠંડો પાડ્યો, એટલે -39° કરી નાખ્યું તાપમાન. ચાલો આને કેલ્વિનમાં ફેરવીએ તો -39+273 એટલે 234 કેલ્વિન. ટૂંકમાં 300 કેલ્વિનેથી ક્યાં લઈ ગયા, 234 કેલ્વિને, એટલે ઘટાડ્યું ને કે તાપમાન, બરાબર. તો અહીંયા તાપમાન ઘટાડું છું તો જો આ તાર સંકોચાશે ને, સંકોચાશે તો એ તો બે છેડે ફિક્સ છે, તો અહીંયા તણાવ શું થશે, તારમાં ઉત્પન્ન થશે, અંદર બાજુ ખેંચાશે તાર, તણાવ પેદા થશે, બરાબર. તો કેટલો તણાવ ઉદ્ભવશે એ તમને અહીંયા પૂછ્યું છે સંકોચાવાથી. આગલા દાખલામાં વિસ્તરતો હતો એટલે દિવાલ વચ્ચે હોય તો વિસ્તરે તોય તણાવ પેદા થાય, દિવાલને ધક્કો મારે બહારની સાઈડ, અને જો સંકોચાય તો દિવાલને અંદર તરફ ખેંચે તો તણાવ પેદા થાય, આવી વાત થાય, બરાબર. તો આપણા T1 T2 સોલ્વ થઈ ગયા. હવે બીજી કિંમત લઈએ, બરાબર, કે તારની લંબાઈ કેટલી છે, તો 1.8 મીટર લાંબો છે એટલે L કેટલું થઈ ગયું, 1.8 મીટર, બરાબર. T1 T2 L સોલ્વ થઈ ગયા.
चलो तार नो व्यास कितलो आयपो छे 2 मिलीमीटर तो व्यास डी कही दीधो 2 मिलीमीटर એટલે 2 * 10 - 3 મીટર બરાબર મીટર માં લઈએ આલ્ફા પિત્તળ નો રેખીય પ્રસરણાંક એટલે આલ્ફા આયપો છે કેટલો 2 * 10 - - 5 કેલ્વિન ઇન્વર્સ જો મિત્રો અહીંયા આ કેલ્વિન ઇન્વર્સ સાચું છે આ દાખલામાં સાચું આયપું છે જો આ તાપમાન પ્રસરણાંક આ કેલ્વિન સાચું છે એટલે મે તાપમાન બેવ તાપમાન ને જો સેલ્સિયસ ની જગ્યાએ શેમાં ફેરવા કેલ્વિન માં ફેરવા છે બરાબર એટલે એ વાત ઓકે છે યંગ મોડ્યુલસ કેટલો આયપો છે 0.91 ગુણ્યા 10 ની 11 પાસ કર યંગ મોડ્યુલસ y બરાબર તમારા ઘન પદાર્થના ગુણધર્મોમાં y યંગ મોડ્યુલસ આવેલો હશે જો ન આવેલો હોય તો આ એક અચળાંક છે યાદ રાખજો અત્યારે તો આનો સૂત્ર યંગ મોડ્યુલસનું તમારે યાદ રાખવું પડશે કપુભરા શર્મા સૂત્ર આવશે બરાબર હવે તમારે તણાવ શોધવો છે જો આ બ્લેક કલર તમારો આખો કિંમતનો લેસ થઈ ગયો હવે તમારે તણાવ શોધવું છે જો મૂળ આનું સૂત્ર શું છે સીધી સૂત્રમાં કિંમત મૂકવાની છે તો યંગ મોડ્યુલસ y નું સૂત્ર છે f / a / ડેલ્ટા l / l બરાબર પ્રતિબળ ભાગ્યા વિકૃતિ એવું ઘન પદાર્થના મિકેનિક્સમાં એક સૂત્ર આવે છે એટલે આ સૂત્ર તમે જોજો કોઈ પણ પદાર્થ છે એની પર દાખલા તરીકે આ સળિયો છે બરાબર તો આને ખેંચી એક દબાવીએ તો કોઈ પદાર્થને ખેંચીએ તો દબાવો તો એનામાં પ્રેશર પેદા થાય બરાબર તો એને પ્રતિબળ કહીએ તો પ્રતિબળ ભાગ્યા વિકૃતિ આવું કંઈક સૂત્ર છે અત્યારે યાદ રાખો તો આપણે શું જોઈએ છે ફોર્સ તણાવ કેટલું લાગશે તણાવ બળ જોઈએ છે તો જો અહીંયા વાય બરાબર આને વ્યવસ્થિત લખવું હોય તો એલ અહીંયા ઉપર જાય અને ડેલ્ટા એલ એ સાથે ગુણાય એટલે શું છું એફ એલના છેદમાં એ ડેલ્ટા એલ આવું સૂત્ર તમે કહી શકો આ યાદ ન રાખો તો સીધું વાયનું આ સૂત્ર યાદ રાખી શકો તો એફ બરાબર શું થાય કરતાં બનાવો તો વાય એ ડેલ્ટા એલ આ એ ડેલ્ટા એલ ગુણાકારમાં જશે એલ છેદમાં જશે તો આ ફોર્સનું સૂત્ર થઈ ગયું તો આ સૂત્રથી તમારે શોધવાનું છે બરાબર હવે આમાં પછી બે કિંમતો ઘટશે જો એક તો એ શું છે ક્ષેત્રફળ છે તારનું આડછેદનું અને ડેલ્ટા એલ શું છે એ તારની લંબાઈમાં વધારો છે આ બે વસ્તુ તમને પાછી છે નહીં તો એ અલગ સૂત્રથી ગણવી પડશે તો જો તારનું આડછેદનું ક્ષેત્રફળ ઇઝીલી મળી જાય બરાબર ક્ષેત્રફળ શું થશે એ તારનું પાઈ ડી સ્ક્વેર / 4 જો તમને અહીંયા વ્યાસ આપેલો છે તારનો ડી બરાબર જો ત્રિજ્યા હોય અહીંયા જો સમજો કઈ રીતે તાર આપણો નળાકાર છે તો નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય પાય આર સ્ક્વેર બરાબર પણ તમને ત્રિજ્યા નથી આપી વ્યાસ આપ્યો તો આરની જગ્યાએ તમે શું લખો ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું ડી / 2 તો ડી / 2 મૂકો તો આ શું છું પાય ડી સ્ક્વેર / 4 તો આ રીતે લીધેલું છે તો પાય ડી સ્ક્વેર / 4 તો આમાં કિંમત મૂકી જોજો પાય 3.14 છે અને ડી કેટલું છે 2 * 10 / - 3 એનો જો સ્ક્વેર છે અને અપોન તમે કર્યા 4 તો ક્ષેત્રફળ તમને મળી જશે 3.14 / 10 ની - 6 મીટર સ્ક્વેર હવે બીજું આ એ સોલ્વ છે હવે ડેલ્ટા એલ શું તો તારની લંબાઈમાં ફેરફાર જો અહીંયા ગણેલો છે તો એ તમે ગણી શકો છો લંબાઈમાં ફેરફારનું સૂત્ર શું છે આલ્ફા એલ ડેલ્ટા ટી રેખીય પ્રસરણનું સૂત્ર તો કિંમત મૂકી દેજો બધી કિંમત છે આલ્ફા કેટલું છે તો 2 ગુણ્યા 10 ની - 5 એલ કેટલું છે તો 1.8 ડેલ્ટા ટી તો જો તાપમાન કેટલું છે તો 234 અને 300 બરાબર તો 234 - 300 બરાબર તમે માઇનસ નહીં તમે મોટામાંથી નાનું બાદ કરો તો અહીંયા ચાલે બરાબર અહીંયા મૂલ્યનું મહત્ત્વ છે ઋણ નિશાનીનું નથી તો કંઈ નહીં આ રહેવા દો તો આપણું કેટલું થશે 1.8 ગુણ્યા 2 ગુણ્યા 66 ગુણ્યા 10 ની - 5 આ સાદરૂપ મેં મારી રીતે કરેલું છે તો એ સાદરૂપ તમે કરશો તો એ આવશે -0.0024 મીટર અથવા -2.4 તમે ઘાત ગોઠવો છો (10⁻³) મીટર તો આટલું બરાબર જો અહીંયા માઇનસ શા માટે એવું તમને ખ્યાલ આવે છે કે તાર ઠંડો કર્યો છે એટલે તાર સંકોચાશે લંબાઈ ઘટશે એટલે અહીંયા ઋણ આવ્યું છે બરાબર આપણે મૂલ્ય સાથે લેના દેના છે તો આપણું આ ડેલ્ટા એલ થઈ ગયું હવે તમે એફમાં તમે ફાઇનલ કિંમત મૂકી દો તો જો વાય યંગ મોડ્યુલસ કેટલો છે 0.91 × 10⁻૧૧ જોઈએ છે ક્ષેત્રફળ અહીંયાથી લીધું 3.14 × 10⁻⁶ ડેલ્ટા એલ લંબાઈનો ફેરફાર અહીંયાથી લીધો 2.4 × 10⁻³ છેદમાં લંબાઈ એલ કેટલી છે 1.8 તો આખા અંકોનું સાદરૂપ કરો તો આવે 3.81 × 10⁻² ફોર્સ છે એટલે ન્યૂટન બરાબર તો આટલું તણાવ બળ તારમાં ઠંડો પાડવાથી આવું ખેંચાણ બળ અંદર તરફનું એમાં પેદા થાય પણ મૂળ વાત મેં તમને કીધી એમ આ સૂત્ર તમને
खबर होवी जोईए तो आ दाखलो थाय जे तमारे हाल में स्वीकारवानो छे अथवा चाले त्यारे शीखवानो छे। स्वाध्यायनो 11.8 रकम वाँचिए। एवं कीधु छे तांबानी एक तकती में छिद्र पाड़ेल छे जेनो 27° सेल्सियस तापमाने व्यास 4.24 सेंटीमीटर छे। आ तांबानी तकती ने 227° सेल्सियस सुधी गरम करवामां आवे तो छिद्रना व्यास में थतो फेरफार केटलो थशे। तांबानो रेखीय प्रसरणांक 1.7 × 10⁻¹⁵ केल्विन इनवर्स। समझो जो शू कीधु के तांबानी तकती छे एमां एक छिद्र पाड़ेलू छे। तमे समझो के मानी लो आवी रीते एक प्लेट छे कॉपर धातुनी अने एमां आवुं छिद्र पाड़ेलू छे। मानी लो D1 व्यासवाळुं छिद्र पाड़ेलू छे। हवे शुं कर्युं बराबर के अत्यारे 27° सेल्सियस तापमाने छे त्यारे एनो व्यास आपणने आप्यो छे। हवे आ तकतीने शुं करशुं 227° सेल्सियस सुधी गरम करशुं। बराबर तो विचारीए जो आखी प्लेटने गरम करो એટલે આખી પ્લેટનું વિસ્તરણ થશે, મોટી થશે પ્લેટ, તો છિદ્ર એ મોટું થશે કે નહીં? તો જો આ છિદ્રનો વ્યાસ વધશે બરાબર, ગરમ કર્યા પછી આપણે બ્લુ કલરથી દર્શાવ્યું અને આ વ્યાસ આપણે શું કહી દઈએ, D2 કહી દઈએ। આ ત્રિજ્યા છે આખું, તમે ગણજો D1 D2 આવી રીતે આટલી ત્રિજ્યા છે, આખો વ્યાસ થશે, એટલે કન્ફ્યુઝન ન કરતા। તો સ્ટાર્ટિંગમાં વ્યાસ D1 છે, અંતે વ્યાસ D2 થઈ ગયો, ગરમ કરવાથી વિસ્તરે બરાબર। તો તમારે વ્યાસમાં ફેરફાર શોધવો છે બરાબર। તો જો કઈ રીતે લાવશો તો તમને વ્યાસમાં ફેરફારનું સૂત્ર પહેલાં તો ખબર હોવી જોઈએ। તો સૂત્ર છે આપણું D2 બરાબર D1 કૌંસમાં 1 + α T2 - T1। જો આવું સૂત્ર તમે રેખીય પ્રસરણાંકમાં જોયેલું છે થિયરીમાં તો આ વ્યાસ માટે આપેલું છે, કેમ કે વ્યાસ છે તો લંબાઈ જ ને। તમે L2 L1 લખો અથવા વ્યાસ D2 D1 લખો, વાત તો સરખી જ છે। તો આ વ્યાસનું સૂત્ર છે જ્યાં D2 શું લેવાનું, અંતિમ લંબાઈ, D1 શું છે પ્રારંભિક પહેલાંની પછીની ગરમ કરવાથી, T1 T2 શું છે સ્ટાર્ટિંગનું તાપમાન, T1 T2 અંતિમ તાપમાન, અને α શું છે રેખીય પ્રસરણાંક છે। હજી આમાં સ્પષ્ટ કરીએ તો જો આપણે શું જોઈએ, વ્યાસમાં ફેરફાર જોઈએ છે ને, એટલે હકીકતમાં અમારે શું જોઈએ છે, D2 - D1 બરાબર જોઈએ છે, ખાલી જગ્યા બરાબર વ્યાસમાં ફેરફાર આ થાય। તો જો વ્યાસમાં અહીંયા વધારો થશે વિસ્તરવાથી તો કેટલો થશે, તો એ કેમ લવાય, તો જો પહેલાં અહીંયા D1 અંદર ગુણાવી જુઓ, તો આ D1 અંદર ગુણાવો તો આ D1 × 1 એટલે D1 + આ થઈ ગયું D1 α T2 - T1 કાઉન્સ છૂટો કર્યો અહીંયા। હવે આ D1 અહીંયા લઈ લો તો D2 - D1 થઈ ગયું, તો શું મળ્યું, D1 α T2 - T1। આ D2 - D1 એ જ શું થઈ ગયો, આપણો વ્યાસમાં થતો વધારો અથવા ઘટાડો થઈ ગયો, તાપમાન ઘટાડો તો ઘટાડો મળશે। તો જો હવે આ સૂત્ર યાદ રાખજો કે વ્યાસમાં ફેરફારનું સૂત્ર આ છે, અથવા સીધો વધારો ઘટાડો કીધો હોય તો આ છે। તો આપણે આટલી કિંમત જોઈશે તો જોઈ લઈએ, જો તો એમાં D1 શું છે, એ પ્રારંભમાં વ્યાસ છે। તો જો પહેલાં 27° સેલ્સિયસ તાપમાને વ્યાસ કેટલો હતો, 4.24 સેન્ટીમીટર, તો એ D1 થઈ ગયું 4.24 સેન્ટીમીટર બરાબર। T1 T2 એટલે પ્રારંભિક અને અંતિમ તાપમાન છે, તો જો પ્રારંભમાં કેટલા તાપમાન હતો 27, તો T1 27, પણ અહીંયા જો આપણો પ્રસરણાંક કેલ્વિનમાં છે તો કેલ્વિનમાં ફેરવવું પડશે, તો 27 + 273 એટલે કેટલું થયું, 300 કેલ્વિન, તો આ સ્ટાર્ટિંગનું ટેમ્પરેચર થઈ ગયું। ચાલો અંતિમ તાપમાન શું છે, તો 227° સુધી ગરમ કર્યું, તો T2 કેટલું, 227, તો 227 + 273 એટલે કેલ્વિનમાં કેટલું થઈ ગયું, 500 થઈ ગયું બરાબર છે। અને રેખીય પ્રસરણાંક કેટલો આપ્યો છે, 1.7 × 10⁵ કેલ્વિન ઇનવર્સ, એટલે એ થઈ ગયો α। આ D2 શું છે એવું શોધવાની જરૂર નથી, સીધું આપણને ફેરફારનું સૂત્ર જ આપણે અહીંયા લઈ લીધું છે। તો જો હવે કિંમત મૂકો, ચાલો D1 કેટલું થઈ ગયું, 4.24, α કેટલો થઈ ગયો, 1.7 × 10⁵ અહીંયાથી, T2 કેટલું છે, 500, T1 કેટલું છે, 300, એટલે 500 - 300। હવે આ કિંમતને સૂત્રનું લોજિક તમને ખ્યાલ આવી ગયું છે, તમે જાતે અહીંયાથી ગણી શકો અને આન્સર તમારો આવવો જોઈએ 0.01444 સેન્ટીમીટર, એટલે તમે એને ઘાત પ્રમાણે વ્યવસ્થિત ગોઠવશો તો 1.44 × 10⁻²⁰ સેન્ટીમીટર થાય
બરાબર. એટલે કોઈ પણ પદાર્થ આવો કોઈ આકૃતિ છે એમાં તાપમાન વધારો ઘટાડો વ્યાસ કેટલો ચેન્જ થાય તો વ્યાસનો ચેન્જની વાત આવે એટલે આપણું આ સૂત્ર લાગશે. હજી આવા વ્યાસના ચેન્જવાળા બે ત્રણ દાખલા છે એ ક્રમશઃ આપણે જોઈએ છીએ.